ધોરણ છ સેમ ટુ પાઠ ચાર ઉષ્મા. ઉષ્મા એટલે શું? આજે મિત્રો તેને સમજવા માટે હું કહું એમ તમારે કરવાનું છે. સૌપ્રથમ તમારા બંને હાથની હથેળીને તમારા ગાલ પર મૂકવાના છે. શું અનુભવ થાય છે? કે ઠંડા લાગે છે, બરાબર છે. હવે બંને હાથની હથેળીને ઘસવાની છે, ખૂબ ઘસો અને પછી ફરીથી તેને તમારા ગાલ પર મૂકો. શું અનુભવ થાય છે? તો કે આપણી હથેળી ગરમ લાગે છે, બરાબર. તો ગરમ શું કામ લાગ્યું? તો કે જ્યારે આપણે બંને હાથની હથેળીને એકબીજા સાથે ઘસીએ છીએ ત્યારે તેમની વચ્ચે ઘર્ષણ થાય છે અને આ ઘર્ષણને કારણે ગરમી ઉત્પન્ન થાય છે અને તેથી આપણને હથેળી ગરમ લાગે છે, બરાબર. આપણી આસપાસ ઘણા બધા પદાર્થો રહેલા છે, તેમાંથી કેટલાક પદાર્થો ગરમ હોય છે તો કેટલાક ઠંડા હોય છે. આઈસ્ક્રીમ છે, બરફ છે, ભીના કપડાં, આ બધા પદાર્થો ઠંડા છે. જ્યારે ગરમ ચા, તડકામાં મૂકેલા વાસણો, આ બધા ગરમ પદાર્થો છે. તો આ ગરમી એટલે શું? તો કે ગરમી એટલે ઉષ્મા. અને ઉષ્મા એટલે શું? તો કે ઉષ્મા એટલે પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિ. ઉષ્મા છે એ ઉર્જાનું જ એક સ્વરૂપ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને ઉર્જા મળે છે, એટલે કે શક્તિ પ્રાપ્ત થાય છે અને એમાંથી જ આપણને કાર્ય કરી શકીએ છીએ. તો આ ઉષ્મા છે એ ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો પર પણ અસર કરતી હોય છે. તો સૌ પ્રથમ આપણે ઘન પદાર્થ પર ઉષ્માની શું અસર થાય છે તેને સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે કડીગોળો, બાકસ અને મીણબત્તી અને ચીપિયો. હવે આ કડીમાંથી ગોળો પસાર થાય છે કે નહીં તે પહેલાં આપણે જોઈ લઈએ. કડીમાંથી ગોળો પસાર થાય છે. હવે આ ગોળાને આપણે મીણબત્તીની મદદથી એને ગરમ કરીશું. ખૂબ જ ગરમ કર્યા બાદ આ ગોળો છે એ કડીમાંથી પસાર થાય છે કે નહીં તેનું આપણે અવલોકન કરીશું. હવે આપણો આ જે ગોળો છે એ લાલચોળ ગરમ થઈ ગયેલો આપણને દેખાય છે. તો ચીપિયાની મદદથી ગોળાને કડીમાંથી પસાર કરવાનો પ્રયત્ન કરીએ, શું થાય છે એ જોઈએ આપણે. ગોળો છે એ કડીમાંથી પસાર થઈ શકતો નથી, બરાબર. હવે આપણે તેને થોડીક વાર ઠંડો પડવા દઈએ, પછી શું થાય છે તેનું અવલોકન કરીશું. તો મિત્રો આવું શું કામ થયું? તો કે જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું કદ વધે છે, એટલે કે તેનું કદ પ્રસરણ થાય છે અને પરિણામે આપણો ગોળો છે એ કડીમાંથી પસાર થઈ શકતો નથી. તો ઠંડુ પડતા શું થાય તે જોઈએ. તો જ્યારે વસ્તુ ઠંડી પડે છે ત્યારે એ પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે, એટલે કે આ ગોળો છે એ આપણને કડીમાંથી પસાર થતો આપણે ફરીથી જોઈ શકીશું. આપણો ગોળો છે એ અહીંયા ઠંડો થઈ ગયો છે, હવે કડીમાંથી પસાર થઈ શકે છે નહીં તે આપણે જોઈએ. ગોળો કડીમાંથી પસાર થઈ શકે છે, શું કામ? કારણ કે કોઈ પણ ઘન પદાર્થ છે એ ઠંડો પડતા તેનું સંકોચન થાય છે અને સંકોચન થવાને પરિણામે ગોળો પસાર થઈ શકે છે. હવે મિત્રો બીજી એક વાત, ધારો કે આપણો ગોળો છે એ કડીમાંથી પસાર થતો નથી, છતાં પણ આપણે એને કડીમાંથી પસાર કરાવવો છે તો શું કરવું પડશે? કોને ગરમી આપવી પડશે? તો કે ગોળાની જગ્યાએ આપણે કડીને ગરમી આપીએ તો શું થશે? કડીનું પણ પ્રસરણ થશે અને જે ગોળો છે એ કડીમાંથી પસાર થઈ શકશે. તો અલગ રીતે પણ આપણે આ પ્રયોગ કરી શકીએ. આનું આપણે વ્યવહારિક ઉદાહરણ જોઈએ તો કે રેલવેના બે પાટા વચ્ચે જ્યાં સાંધા હોય છે ત્યાં થોડી જગ્યા રાખવામાં આવતી હોય છે, શું કામ? તો કે ઉનાળામાં ખૂબ જ ગરમીના લીધે આ પાટા પણ ખૂબ જ ગરમ થાય છે અને ગરમ થતાં તે પાટાની લંબાઈમાં વધારો થાય છે. આ ઉપરાંત જ્યારે
ટ્રેન છે એ પાટા પરથી ઝડપથી પસાર થતી હોય છે ત્યારે તેમની વચ્ચે ઘર્ષણના કારણે પણ ગરમી ઉત્પન્ન થતી હોય છે અને આ ગરમીને લીધે પણ પાટાની લંબાઈ વધતી હોય છે. પાટાની લંબાઈ વધતા તેમની વચ્ચેનો ગેપ પુરાઈ જાય છે અને પાટા માકા ચૂકા થઈ જતા નથી અને પરિણામે અકસ્માત થતો અટકે છે. બરાબર છે. એવી જ રીતે વીજળીના બે થાંભલા વચ્ચે જે તાર લગાવેલા હોય છે એમાં પણ શિયાળા કરતાં ઉનાળામાં ઝોલો વધારે દેખાતો હોય છે. શું કામ? તો કે વીજળીના જે તાર છે એ તાંબા કે એલ્યુમિનિયમના બનેલા હોય છે અને ઉનાળામાં ગરમી પડવાથી તેનું પ્રસરણ થતું હોય છે, એટલે કે તેની લંબાઈ વધતી હોય છે અને પરિણામે આપણને ઝોલો જોવા મળે છે. એવી જ રીતે લુહાર ગાડાના પૈડા પર લોખંડની વાટ છે એ ગરમ કર્યા પછી ચઢાવે છે અને પછી એની ઉપર પાણી ચડી દે છે. શું કામ? તો લોખંડની વાટ છે એનો અંદરનો વ્યાસ એ ગાડાના પૈડાના બહારના વ્યાસ કરતાં સહેજ ઓછો રાખવામાં આવે છે. હવે આ લોખંડની વાટને ખૂબ જ લાલ ચોળ ગરમ કરવામાં આવે છે અને ગરમ કરતાં તેનું વ્યાસ વધે છે અને તેને એ પૈડા પર એ સરળતાથી બેસી જાય છે અને તેની ઉપર પાણી રેડી દેતા એ ચુસ્ત રીતે ત્યાં બેસી જાય છે. આમ કોઈપણ ઘન પદાર્થને ગરમ કરતાં તેનું કદ પ્રસરણ થાય છે અને ઠંડુ પડતાં તેનું સંકોચન થાય છે. ઘન પદાર્થની જેમ પ્રવાહી પદાર્થ પર પણ ઉષ્માની અસર થતી હોય છે. તો તેને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ અને તેના માટે જોશે બાકસ, મીણબત્તી, કાચની નળી, એક કાણાવાળો બૂચ, ફ્લાસ્ક, કલર, તારની જાળી, ત્રિપાઈ અને પાણી. સૌપ્રથમ ફ્લાસ્કમાં પાણી લઈશું. તેને રંગીન બનાવવા માટે થોડોક કલર નાખીએ. ત્યારબાદ કાચની નળીને એક કાણાવાળા બૂચમાં લગાવીને તેને કોનિકલ ફ્લાસ્ક પર આપણે ફિટ બંધ કરી દઈએ. નળીમાં પાણી થોડુંક ઉપર ચડેલું આપણને જોવા મળે છે. હવે તેને આપણે ગરમી આપીશું અને ગરમી આપવાથી શું થાય છે તે આપણે જોઈએ. નળીમાં તમને પાણી ઉપર ચડતું જોવા મળે છે. કાચની નળીમાં પાણી શું કામ ઉપર ચડે છે? તો કે જ્યારે પાણીને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું કદ પ્રસરણ થાય છે અને એટલા માટે નળીમાં પાણી ઉપર ચડે છે. હવે જો તેને ઠંડુ પાડવાથી શું થાય છે તે જોઈએ. હવે તેને ગરમી આપવાનું આપણે બંધ કરીએ તો શું થાય છે તે આપણે જોઈએ. તો પાણી છે એ નળીમાં ધીરે ધીરે આપણને નીચે ઉતરતું જોવા મળે છે. શું કામ? તો કે એને ગરમી આપવાનું બંધ કરતાં તેનું સંકોચન થાય છે એટલે પાણી નળીમાં નીચે ઉતરતું આપણને જોવા મળે છે.
આમ પ્રવાહી પદાર્થને ગરમ કરતાં તેનું કદ પ્રસરણ થાય છે અને ઠંડુ પડતાં તેનું સંકોચન થાય છે. આના આધારે જ થર્મોમીટર દ્વારા આપણે તાપમાન માપી શકીએ છીએ. એટલે થર્મોમીટરમાં પારો ભરવામાં આવે છે, જે ધાતુ છે પરંતુ અપવાદ રૂપે તે પ્રવાહી છે, અને આ પ્રવાહી છે એ ગરમ થતાં તેનું પ્રસરણ થતાં તે ઉપર આપણને ચડતો જોવા મળે છે, અને એને ઠંડો પડતા તેનું સંકોચન થતું જોવા મળે છે, એટલે કે તેની મૂળ સ્થિતિ તે આવી જતું હોય છે. ઘન પ્રવાહી પદાર્થની જેમ વાયુ પદાર્થ પણ ઉષ્માની અસર થતી હોય છે, તો તેને સમજવા માટે આપણે પ્રવૃત્તિ કરીએ. તેના માટે જોશે ત્રિપાઈ, મીણબત્તી, તારની જાળી, ફુગ્ગો અને ફ્લાસ્ક અને માચિસ. સૌપ્રથમ આપણે ફુગ્ગાને આ ફ્લાસ્ક ઉપર લગાવી દઈશું. ત્યારબાદ મીણબત્તી ચાલુ કરશું. હવે આ ફ્લાસ્કને આપણે ગરમી આપીશું. ગરમી આપવાથી શું થાય છે તેનું આપણે અવલોકન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ફુગ્ગો ધીરે ધીરે ફૂલી રહ્યો છે. બરાબર, તો ફુગ્ગો ફૂલે છે શું કામ? તો કે ગરમી આપતા ફ્લાસ્કમાં અંદરની જે હવા છે એ હવા ગરમ થાય છે, હવા ગરમ થઈને ઉપર આવે છે અને એ હવા ફુગ્ગામાં ભરાતા ફુગ્ગો ફૂલે છે. બરાબર, હવે જો તેને ગરમી આપવાનું બંધ કરીએ તો શું થાય તે આપણે જોઈએ. મીણબત્તી આપણે ઓલવી નાખીએ. ફ્લાસ્કને ગરમી આપવાનું બંધ કરતાં ફ્લાસ્ક ઠંડો પડે છે, એટલે કે એની અંદરની હવા પણ ઠંડી પડે છે, અને પરિણામે ફુગ્ગો છે એ તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. ફ્લાસ્કની અંદરની હવા ઠંડી પડતા તેનું સંકોચન થાય છે અને તેથી જ ફુગ્ગો તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરતો હોય છે. તો આ રીતે વાયુ પદાર્થને પણ ગરમ કરતાં તેનું કદ પ્રસરણ થાય છે અને ઠંડો પડતા તેનું સંકોચન થાય છે. આનું ઉદાહરણ જોઈએ તો વાહનોના ટાયર ટ્યુબ છે એ ઉનાળામાં ફાટવાની સંભાવના વધારે હોય છે. સાથે તો કે વાહનોની ટ્યુબમાં દબાણથી હવા ભરેલી હોય છે. ઉનાળાની ગરમીને લીધે અંદરની જે હવા હોય છે એ ગરમ થાય છે અને ગરમ થતાં તેનું પ્રસરણ થાય છે, તેથી અંદર હવાનું દબાણ વધી જાય છે અને આ વધુ દબાણને કારણે આ ટાયરો ફાટવાની સંભાવના હોય છે. તમારા ઘરમાં તમારી મમ્મી પ્રેશર કુકરમાં રસોઈ બનાવતી હશે, બરાબર ને? તો પ્રેશર કુકરમાં સીટી ઊંચી થઈ અવાજ કરતી હોય છે. શા માટે? તો કે પ્રેશર કુકરમાં ઊંચા તાપમાને અને દબાણે વરાળ ઉત્પન્ન થતી હોય છે. આ વરાળ, ઘેરાયેલી વરાળ છે એ પ્રેશર કુકરમાં એક દબાણ ઉત્પન્ન કરે છે. આ દબાણ છે અમુક હદ કરતાં વધી જતાં તેમાંથી થોડી વરાળ નીકળી જાય તે માટે પ્રેશર કુકરની સીટી ઊંચી થઈ અવાજ કરતી હોય છે. બરાબર, તો હવે આમ પદાર્થને ગરમ કરવાથી તેમાં રહેલા અણુઓની વચ્ચેની જગ્યા વધે છે અને પરિણામે તેનું કદ વધતું હોય છે. પદાર્થ જ્યારે ગરમ થતો હોય છે ત્યારે તેમાં ઉષ્માનું સંચરણ થતું હોય છે. ઘન પ્રવાહી અને વાયુ પદાર્થમાં પણ ઉષ્માનું સંચરણ થતું હોય છે. ઉષ્મા સંચરણ છે એ અલગ અલગ ત્રણ રીતે થતું હોય છે. એની ત્રણ રીતોમાં પ્રથમ જોઈએ ઉષ્મા વહન, બીજી છે ઉષ્મા નયન અને ત્રીજી છે ઉષ્મા વિકિરણ. તેમાં સૌપ્રથમ આપણે જોઈએ ઉષ્મા વહન. તો તેને સમજવા માટે નાની એવી એક પ્રવૃત્તિ કરીએ. અને તેને માટે જોશે ટાંકણીઓ, ધાતુની પટ્ટી, માચિસ અને મીણબત્તી. સૌપ્રથમ મીણબત્તીને સળગાવીને
આ ટાંકણીઓ ને મીણ દ્વારા આપણે પટ્ટી પર ચોંટાડી દઈશું. હવે તેને આપણે એક છેડેથી ગરમી આપવાનું શરૂ કરીશું. શું થાય છે તેનું અવલોકન કરીએ. પટ્ટીના એક છેડાથી આપણે તેને ગરમી આપવાનું શરૂ કરતા કઈ ટાંકણી પહેલાં પડે છે તે જોઈએ. તો મીણબત્તી તરફની જે સૌથી પહેલી ટાંકણી છે એ સૌથી પહેલાં પડે છે. બીજી ટાંકણી પડે. છેલ્લે કઈ ટાંકણી પડે છે તો છેડા તરફની જે ટાંકણી છે એ સૌથી છેલ્લે પડશે. શું કામ? ઘન પદાર્થના ગરમ થતા અણુઓ તેની નજીકના અણુને ગરમ કરી ઉષ્માનું ક્રમશઃ એક અણુમાંથી બીજા અણુમાં વહન કરતું હોય છે. આથી ઘન પદાર્થમાં એક છેડા તરફથી બીજા છેડા તરફ ઉષ્માનું ક્રમશઃ ધીમે ધીમે પ્રસરણ થાય છે, જેને ઉષ્મા વહન કહેવામાં આવે છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે બધી જ ટાંકણીઓ એક સાથે શું કામ નથી પડતી, બરાબર? હવે ઉષ્મા વહન છે એ આપણે વ્યવહારમાં કઈ કઈ જગ્યાએ જોવા મળતું હોય છે. તો કે જ્યારે આપણે ચા બનાવતા હોઈએ, ચામાં તપેલીની અંદર ચમચી રાખી હોય તો એ ચમચી થોડી વાર પછી તમને ગરમ થયેલી જોવા મળશે. એવી જ રીતે જ્યારે કોઈ પણ વસ્તુ ગરમ થતી હોય, દાખલા તરીકે દાળ લઈ લઈએ, દાળમાં ચમચો મૂક્યો હોય એ થોડી વાર પછી તમે જુઓ તો ગરમ થઈ ગયો હશે. તો આ બધી જ વસ્તુઓ છે એ ઉષ્મા વહનની રીતે ગરમ થતી હોય છે. ઉષ્મા વહન માટે નીચેની ત્રણ બાબતો જરૂરી છે. જ્યારે બે પદાર્થ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે તેમાં ઉષ્માનું વહન થાય છે. ત્યારબાદ બે પદાર્થ વચ્ચે જો ગરમીનો તફાવત હોય ત્યારે તેમાં ઉષ્માનું વહન થાય છે. ઉષ્માનું વહન છે એ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ થતું હોય છે, અથવા તો વધારે ગરમ પદાર્થથી ઓછા ગરમ પદાર્થ તરફ ઉષ્માનું વહન થાય છે. હવે જોઈએ ઉષ્માનયન. પ્રવાહી પદાર્થમાં ઉષ્મા સંચરણ ઉષ્માનયનની રીતે થતું હોય છે. તેને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ અને તેના માટે જોશે ત્રિપાઈ, તારની જાળી, મીણબત્તી, ફ્લાસ્ક, કણીવાળો KMnO4, માચીસ અને પાણી. સૌપ્રથમ કોનિકલ ફ્લાસ્કમાં પાણી લઈએ. તેને ગરમ કરીએ. તેમાં પોટેશિયમ પરમેંગેનેટની 2-3 કણીઓ નાખીએ અને શું થાય છે તેનું આપણે અવલોકન કરીએ.
જોશો તો કેમેનોફોનનો કલર છે એ ધીરે ધીરે તમને ઉપરની તરફ જતો જોવા મળે છે. એવું શું કામ થાય છે? તો કે પાણી જે છે એને નીચેની તરફના જે અણુઓ છે એને ગરમી મળતા તે હલકા બનીને ઉપર જાય છે અને તેની જગ્યા લેવા ઉપરના ઠંડા અણુઓ છે એ નીચે તરફ આવે છે. આ પ્રક્રિયા સતત રીતે ચાલુ થશે અને આપણું જે આ પાણી છે આખો રંગીન બની જશે. આનું ઉદાહરણ આપણે જોઈએ તો આપણે જે દૂધ ગરમ થવા મૂક્યું હોય છે તો આ દૂધ ગરમ થતી વખતે એમાં ઉષ્મા સંચરણની બે રીતો આવી જાય છે. એ કઈ કઈ? તો કે તપેલી છે એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે, જ્યારે દૂધ છે એ ઉષ્મા નયનની રીતે ગરમ થતું હોય છે. આના બીજા ઉદાહરણ આપણે જોઈએ તો ચા છે, ગરમ થયેલી ચા ઉપરાંત રસોડાની હવા, ચીમનીમાંથી નીકળતી ગરમ હવા, જમીન અને દરિયાના પવનોની લહેરો, આ બધા જ ઉદાહરણો એ ઉષ્મા નયનના ઉદાહરણો છે. હવે આપણે જોઈએ ઉષ્મા વિકિરણ. ઉષ્મા વિકિરણને સમજવા માટે આપણે એક થાળી લઈએ. આ થાળીને તડકામાં મૂકી દો, થોડી વાર રહીને એને અડી જુઓ તો થાળી કેવી લાગશે? ગરમ લાગશે. તો થાળી ગરમ કેવી રીતે થઈ? તો કે સૂર્યની ગરમી છે એ ઉષ્મા વિકિરણની રીતે પૃથ્વી સુધી પહોંચે છે અને આ ગરમી છે એ થાળીને પ્રાપ્ત થાય છે અને થાળી ગરમ થાય છે. હવે ઉષ્મા સંચરણ માટે ઘન પ્રવાહી કે વાયુ માધ્યમની જરૂર પડતી હોય છે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચેના કેટલાક વિસ્તારમાં આવું કોઈ માધ્યમ જ નથી. આથી સૂર્યમાંથી મળતી ઉષ્મા ઉર્જા એ પ્રકાશ સ્વરૂપે જમીન સુધી પહોંચે છે. હવે આ સૂર્યમાંથી મળતી ઉષ્મા ઉર્જા છે એ પૃથ્વી સુધી પહોંચતા વચ્ચેના પૃથ્વીના વાતાવરણને કોઈ ખાસ અસર કરતી નથી. તો ઉષ્માના આવા સંચરણને ઉષ્મા વિકિરણ કહેવામાં આવે છે. આનું ઉદાહરણ જોઈએ તો સોલાર કુકર, ચૂલો, સોલાર ભઠ્ઠી, સોલાર વોટર હીટર, સોલાર ડ્રાયર, આ બધા સાધનો છે એ ઉષ્મા વિકિરણની રીતે ગરમ થતા હોય છે. આ ઉપરાંત બીજા ઉદાહરણો જોઈએ તો તડકામાં સૂકવેલા ભીના કપડાં, લણેલો પાક, અમુક ખાદ્ય પદાર્થો જેવા કે પાપડ, કાતરી, અમુક અથાણા વગેરે આપણે તડકામાં સૂકવતા હોઈએ છીએ તો સૂર્યની મળતી ગરમી ઉષ્મા વિકિરણની રીતે જે ગરમી મળતી હોય છે તેના દ્વારા આ ખાદ્ય પદાર્થો સૂકાતા હોય છે. હવે બીજી એક વાત કે ઉનાળામાં લોકો હિલ સ્ટેશન પર ફરવા જતા હોય છે તો શા માટે? તો કે સૂર્યમાંથી જે મળતી ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા વિકિરણની રીતે પૃથ્વી સુધી પહોંચતી હોય છે. આ જે ઉષ્મા ઉર્જા છે એ આજુબાજુના વાતાવરણને ખાસ કાંઈ અસર કર્યા વગર સીધી પૃથ્વીની સપાટી પર પહોંચતી હોય છે. આથી ઉપરની જે હવા છે એને ગરમ કરતી નથી અને પરિણામે ત્યાં ઠંડક હોય છે અને એટલે જ લોકો ઉનાળામાં હિલ સ્ટેશન પર ફરવા જતા હોય છે. આપણી આસપાસ કેટલા પદાર્થો ઝડપથી ગરમ થતા હોય છે, જ્યારે કેટલાક પદાર્થો ધીમે ધીમે ગરમ થતા હોય છે. તો જે પદાર્થોમાં ઉષ્માનું વહન ઝડપથી થતું હોય તેને ઉષ્માના સુવાહકો કહેવામાં આવે છે. તેના ઉદાહરણ જોઈએ તો લોખંડ, એલ્યુમિનિયમ, તાંબાની પટ્ટી, આ બધા ઉષ્માના સુવાહકો છે. હવે જે પદાર્થોમાં ઉષ્માનું વહન ધીમે ધીમે થતું હોય તેને ઉષ્માના મંદવાહકો કહેવામાં આવે છે. તેના ઉદાહરણ જોઈએ તો પ્લાસ્ટિક, લાકડું, એમોનાઇટ, એસ્બેસ્ટોસ, રૂ, કાચ, આ બધા ઉષ્માના મંદવાહકો છે. હવે આપણી રસોઈમાં ઘણીવાર આપણે પ્રેશર કુકર, તવા કે તપેલી વાપરતા હોઈએ છીએ, તેના જે હાથા હોય છે એ લાકડાના, પ્લાસ્ટિકના કે એબોનાઇટના બનાવેલા હોય છે. શા માટે? તો કે આપણા જે રસોઈના વાસણો છે એ ઉષ્માના સુવાહક હોય છે, તેને ગરમી આપતા તે ઝડપથી ગરમ થઈ જતા હોય છે, તેથી આપણે તેને સીધા પકડી શકતા નથી. જો તેના હાથા લાકડું, પ્લાસ્ટિક કે એબોનાઇટના બનેલા હોય તો આ બધા જે પદાર્થો છે એ ઉષ્માના મંદવાહકો છે, આથી ઝડપથી ગરમ થતા નથી અને આપણે તેને સરળતાથી પકડી શકીએ છીએ અને દાઝી જવાતું નથી. એનું બીજું ઉદાહરણ જોઈએ તો બરફને થર્મોકોલના ડબ્બામાં શા માટે રાખવામાં આવે છે? તો કે થર્મોકોલ છે એ ઉષ્માનું અતિ મંદવાહક છે. જો બરફને થર્મોકોલના ડબ્બામાં રાખવામાં આવે તો બહારની જે ગરમી છે એનું અંદર ડબ્બામાં ઉષ્મા સંચરણ થઈ શકતું નથી, પરિણામે બરફ છે એ લાંબા સમય સુધી પીગળ્યા વગરનો રહી શકે છે. એવી જ રીતે જો ગરમ વસ્તુને થર્મોકોલના ડબ્બાની અંદર રાખવી હોય તો રાખી શકાય, કારણ કે થર્મોકોલ છે એ ઉષ્માનું અતિ મંદવાહક છે, એટલે ગરમ વસ્તુ ગરમ રહે છે અને ઠંડી વસ્તુ ઠંડી રહે છે.